समाचार राजकोट थी વધુ એક મહાટક સામે ફરિયાદ નોંધાય છે. વડોદરાના હિતેશ ઠાકર નામના વ્યક્તિ સામે રૂપિયા 1.23 કરોડની છેતરપિંડીની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાય છે. પોતે આઈબીના ડેપ્યુટી ડિરેક્ટર અને આઈએસની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. રાજકોટના વેપારી બંધુને ધંધા માટે ગૌચરની જમીન ફાળવવા માટે તેમણે લાલચ આપી હતી. ફરિયાદી વાયરના વેપારી હોવાથી આરોપીએ ડિફેન્સમાં કોપર વાયરની જરૂર હોય કોઈ પણ જાતના ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવાની પણ લાલચ આપી હતી. આ ઉપરાંત ફરિયાદીના ભાઈ પણ નેપાળમાં ચીટિંગનો કેસ છે તે એમ્બેસી મારફત લડવો પડશે, જે તમારા વતી આઈબી લડશે તેવી પણ કહી 32 લાખ પડાવ્યા હતા. હાલ જે આરોપી છે તેમની પણ ડિટેન કરી લેવામાં આવ્યા છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રોનક મજેઠિયા. જી રોનક, આરોપીને ડિટેન કરાયા છે, શું વિગતો મળી? જી, જે ફરિયાદી છે તે સાપર વેરાવળ ખાતે વાયરની ઇન્ડસ્ટ્રી ધરાવે છે અને તેના જે ફરિયાદી છે તેના ભાઈ અમદાવાદ ગયા ત્યારે તેમને હિતેશ ઠાકર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી અને હિતેશ ઠાકર જે છે તેમણે જે ફરિયાદી છે તેમના ભાઈને પોતે આઈબી ના ડેપ્યુટી ડાયરેક્ટર છે અને આઈએએસ અધિકારી છે તેવું ઓળખાણ આપી હતી અને તેઓના ધંધામાં રાજકોટના માલિયાસણ પાસે ગૌચરની જમીન તેમને ધંધા માટે ઓછા ખર્ચે અને ટેન્ડરની પ્રક્રિયા વગર અપાવી દેશે તેવી લાલચ આપીને 30 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત જે ફરિયાદી છે તેના ભાઈ સામે નેપાળમાં ચીટિંગનો કેસ છે, તેમાં આઈબી મધ્યસ્થી કરીને આ કેસ એમ્બેસી વતી લડશે તેવું પણ કહ્યું હતું અને તેમાં પણ 30 લાખથી વધુના જે છે તે રૂપિયા પડાવ્યા હતા. તેમ અલગ અલગ લાલચો આપીને કટકે કટકે જે આરોપી હિતેશ ઠાકર છે મહાઠગ તેમણે ફરિયાદી પાસે 1.22 કરોડથી વધુની રકમ જે છે તે પડાવી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં જે ફરિયાદીઓ છે વાયરની જે ફેક્ટરીના માલિકો છે તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને વડોદરા પણ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને ત્યાંથી જે આ ઠગ છે હિતેશ ઠાકર તેમની અત્યારે ધરપકડ કરી છે, અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્યમાં વધુ એક મહાઠગ સામે ફરિયાદ નોંધાય છે. મહત્વનું છે કે આ જે ઠગ છે તે આઈબીના ડિરેક્ટર આઈએએસ અધિકારીની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. વડોદરાના હિતેશ ઠાકર નામના વ્યક્તિ સામે 1.23 કરોડની છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાઈ છે. સાથે સાથે રાજકોટના વેપારી બંધુને પણ ચૂનો લગાવ્યો હતો અને જે આ ઠગ છે હિતેશ ઠાકર કે જેની પોલીસે હાલ અટકાયત કરી લીધી છે, વેપારીઓને ગૌચર જમીન ફાળવવાની પણ લાલચ આપતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવતો હતો.